નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેકે કોચિંગ ક્લાસીસ ની YouTube ચેનલ ની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ ચેપ્ટર નંબર 2 સુરેખા સંબંધ ની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંક ભણી રહ્યા છે. તો આના પહેલા ક્રમાંક સહસંબંધાંક ની અંદર ના બે વિડિયો જે આપણે લઈ લીધા છે એની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંક ના બે એવી રીતે થી જેની અંદર એકમાં ક્રમ આપી દીધા હોય એક એવી રીતે છે જેની અંદર આપણે ક્રમ આપવાનો. હવે આપણને નાના દાખલા છે, બે બે માર્ક્સ ની અંદર પૂછાઈ શકે અથવા ત્રણ માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે એવા દાખલા લઈએ બીજા. તો બે ઉદાહરણ લીધા છે આપણે આ દાખલા વિડીયો ની અંદર. તો ઉદાહરણ નંબર 1 જે છે એ પણ જોઈએ આપણે. આ ઉદાહરણ તમને ચોપડી ની અંદર પણ જોવા મળશે. તમે સ્વાધ્યાય 2.3 ની અંદર જશો તો એની અંદર આ તમને બે દાખલા આપી દીધા છે. તો પહેલી રકમ લઈએ, નોકરી માટે આવે 5 ઉમેદવારો ઇન્ટરવ્યુ ના આધારે 2 નિષ્ણાંતો એ આપેલા ક્રમ છે, એટલે કે 2 નિષ્ણાંત વ્યક્તિઓએ 5 ઉમેદવારોને શું આપ્યા છે, ક્રમ આપ્યા છે. તો એ આપણને ક્રમ આવી ગયો, રકમ આવી જાય હોય, જેમ કે 3, 5, 5, 4, 1, 2, 2, 3 અને 4. તો તે માહિતી પરથી આપણને કહી દીધું હોય રકમની અંદર ક્રમાંક સહસંબંધાંક શોધો. બીજું તો કે આપણને જે ક્રમ આપ્યા છે એટલે કે આ જે માહિતી આપી દે છે એમાં પ્રથમ જે એક હશે એ શું હશે અને બીજું જે એક હશે શું હશે તફાવત જે છે એ શોધવો પડે છે આપણે, જેને આપણે ડી કહીએ છીએ ડિફરન્સ. તો ડિફરન્સ નું સૂત્ર છે આપણી પાસે આર એક્સ માઇનસ આર વાય. તો આર એક્સ માંથી આર વાય બાદ કરીએ આપણે, 3 માંથી 5 બાદ જશે તો માઇનસ 2, 5 માંથી 4 એટલે પ્લસ 1, માઇનસ 1 માંથી માઇનસ 1 માંથી 2 જશે તો માઇનસ 1, 2 માંથી 3 જશે તો માઇનસ 1, 4 માંથી 1 જશે તો 3. આવી રીતે આપણને શું મળી રહે છે, તફાવત ડી મળી રહ્યો છે. હવે જે ડી જે મળી રહ્યો છે એ ડી નો શું કરવાનો છે આપણે, સ્ક્વેર એટલે કે વર્ગ કરવાનો છે. તો આપણે એનો વર્ગ કરી નાખીએ, જેમ કે આપણને ખબર છે માઇનસ 2 નો વર્ગ થશે 4, 1 નો 1, માઇનસ 1 નો પણ 1, માઇનસ 1 નો 1, અને 3 નો વર્ગ કેટલો થશે. આ જે વર્ગ કર્યો છે એટલે કે ડી સ્ક્વેર મેળવ્યો છે એનો શું કરવાનો છે, સરવાળો. કોઈ પણ નો સરવાળો કરો તો શું મળશે, સિગ્મા. તો આપણને મળશે સિગ્મા ડી સ્ક્વેર બરાબર મળશે 16. બધાનો શું કરી નાખો, સરવાળો. આ રીતે આપણે કરી ગયા છીએ, પણ તમારી માટે નવું શું છે તો માહિતી જે આપેલી છે, પ્રશ્ન જે છે એ તમને એક અલગ રીતે પૂછેલો છે. કોલાની અંદર આપણે ડાયરેક્ટ કોષ્ટક સ્વરૂપે આપ્યું હોય એની અંદર કોષ્ટક સ્વરૂપે આપેલું પોસ્ટર તૈયાર થઈ ગયા. આપણે મૂકી દેવાનું છે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકવાનું છે. તો ક્રમાંક સહસંબંધાંક જેને આપણે આર કહીએ છીએ, આર બરાબર શું સૂત્ર થશે, 1 - 6σd² / (n)² - (n)² પછી આપણે સૂત્ર મૂકી દીધા પછી જે પણ આપણી પાસે ગણતરી કરેલી છે એની અંદર આપણે કિંમતો મૂકીએ તો 1 નો 1 સૂત્રમાં છે એની છેક સુધી એમને પ્રાપ્તવાનું છે, માઇનસ ની નિશાની 6 પણ સૂત્રમાં છે લઈને એમને મૂકી દઈએ. સિગ્મા ડી નો સ્ક્વેર આપણે ગણતરી કરી લીધી છે, કેટલી છે 16, એની જગ્યાએ મૂકી દઈએ 16. છેદમાં એન, એન એટલે કે આપણી પાસે કેટલા ઉમેદવારો છે, તો એનું ઉમેદવારો આપણી પાસે કેટલા છે, 5. તો 5 પછી 5 નો વર્ગ માઇનસ 1. ત્યાર પછી હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. તો 1 - 6 × 16 એટલે 96, પછી અહીંયા 5 નો વર્ગ એટલે 25, 25 માંથી 1 જશે એટલે 24 આવશે, 24 × 5 કરશો એટલે 120, પછી 96 / 120 કરશો એટલે 0.8, અને છેલ્લે 1 માંથી 0.8 ને બાદ કરી દઈએ એટલે આપણને આપણો ક્રમાંક સહસંબંધાંક જે છે 0.2 મળી જશે. તો એક સમ જે છે આપણે અહીંયા પૂરો થઈ રહ્યો છે. ત્યાર પછી બીજો દાખલો જે છે એ પણ આપણને ટેક્સ્ટબુક ની અંદર બેઠો આપી દીધો છે. તો એની અંદર પણ આપણને આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, આ જે 3 માર્ક્સમાં પૂછી શકે, પણ આવો દાખલો જે છે એ માત્ર આપણને 2 માર્ક્સની અંદર પૂછી શકે. તો આપણે રકમ લઈ લઈએ, રકમ શું કીધી છે તો કે 2 નિર્ણાયકો છે એને 10 સ્પર્ધકો, જો નિર્ણાયકો કે છે સ્પર્ધકો કેટલા છે 10 છે એટલે એન આપણો કેટલો થઈ ગયો છે 10. ચાલો આપણી પાસે એન મળી ગયું, સ્પર્ધકો એક સ્પર્ધામાં ક્રમ આપે છે
તેમના ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો 214 છે. આપણે 214 જે આપ્યા છે એ ઓળખતા શીખવું પડે કે આપણે જે 214 આપ્યા છે એ શું આપ્યું છે અને શોધવાનું શું કીધું છે. હવે આપણે થોડુંક નાનું એવું એનાલિસિસ કરતા જઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે શું શું આપ્યું છે આપણને. તો આપણે પહેલા વિચારીએ કે ક્રમાંકોના તફાવત, કોઈ પણ ક્રમાંક છે એનો તફાવત એટલે આપણને ખબર છે ક્રમાંકનો તફાવત એટલે ડી મળે. તો આપણે પહેલા ડી મૂકી દઈએ ચાલો, પછી આપણે સિગ્મા ડી સ્ક્વેર છે પણ આપણે પછી એક લઈ જઈએ. જેમ કે આપણને ખબર છે ક્રમાંકનો તફાવત એટલે શું થાય ડી થાય, એટલે અહીંયા ડી મૂકી દઉં છું. પછી તફાવતોનો પાછો શું કરવાનો છે વર્ગ, એટલે ડી તો છે ડીનો પણ શું કરવાનો છે વર્ગ. ક્રમાંકોનો તફાવત એનો શું કરવાનો છે વર્ગ, એટલે શું થઈ ગયું ડીનો વર્ગ. વર્ગોનો પાછો શું કરવાનો છે સરવાળો, એનો પણ સરવાળો લાગે શું લાગી જાય. હવે તમને ખબર પડી જાય કે જે 214 જે આપ્યા છે એ આપ્યા છે સિગ્મા ડી સ્ક્વેર જે આપણને આપી દીધું છે. તો એન આપી દીધો છે 10 અને સિગ્મા ડી સ્ક્વેર આપી દીધો છે 214. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, જ્યારે જ્યારે ક્રમાંક સહસંબંધક શોધવાનો હોય તો તમારી પાસે સિગ્મા ડી સ્ક્વેર અને એન હોય તો તમે આરામથી ગણતરી કરી શકો. હવે માત્ર સૂત્રમાં જ મૂકવાનું છે આપણે ક્રમાંક સહસંબંધક, કે 1-6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કાઉન્ટ માં એનનો સ્ક્વેર માઇનસ 1. તો મૂકી દઈએ 6 જગ્યાએ 6 સિગ્મા ડી સ્ક્વેર 214 છેદ બે એન આપણને આપ્યા છે 10, 10 નો વર્ગ માઇનસ 1 એમના 6×214 એટલે 1284 છેદમાં 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય તો 99, 99 × 10 = 1.30. હવે પછી જયારે આપણે મળી જયારે આના પછીના વિડીયો ની વાત કરીશું. આભાર.